बात करिए साबरकांठाना हिम्मतनगरनी तो हिम्मतनगरना रेंज आईजी अभय चुडासमा द्वारा प्रेस कॉन्फ्रेंस योजवामां आवी हती, जेमां रामनवमीना रोज थयेली बनावनी विगतो रजू कराई हती। आईजी द्वारा पूर्व नियोजित कावतरानी आशंका सेववामां आवी हती। आईजीए जणाव्युं के 1000 पोलीस कर्मीओनी हिम्मतनगरमां खड़े पगे कार्यरत छे, तेमज 30 थी पण वधारे लोकोनी अटकायत करवामां आवी छे। अमे 3 एफआईआर दाखल करेली छे। अत्यार सुधीमां अमे 30 थी वधारे आमां संडोवेला माणसोने राउंडअप कर्या छे। सीसीटीवी नामे सैकड़ों फूटेज मेळव्या छे। अमारा कमांड एंड कंट्रोल सेंटरमां पण घणी बधी घटनाओ झड़पाई छे। एना आधारे तमाम पुरावानुं एनालिसिस करी अने धरपकड़नी कार्यवाही करवानो पण चालूमां छे। अत्यारे हिम्मतनगर शहेरमां बीजो कोई बनाव न बने ए माटे 1000 થી વધારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે। હું આ સમગ્ર બાબતોમાં અમે 3 એફઆઈઆર દાખલ કરી છે, જેમાં પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એની 1 એફઆઈઆર છે, જ્યાં શોરૂમમાં તોડફોડ કરવામાં આવી એની એફઆઈઆર છે, કોઈ જગ્યાએ ધાર્મિક સ્થળોને વાહનોને નુકસાન કરવામાં આવ્યું એની પણ એફઆઈઆર છે। અનેક કોઈ બનાવ બને અને આવા બનાવો બહુ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે એકદમ આવું બનતું હોતું નથી, પૂર્વ નિયોજિત કાવતરાની શક્યતા ઓલવેજ રહેલી છે। જો એના પુરાવા મળતા હોય છે તો કલમ રહેતી હોય છે, અને પુરાવા ન મળે તો એ કલમ કાઢી નાખવામાં આવતી હોય છે। પરંતુ પહેલાં તો આ પ્રકારના બનાવ પૂર્વ નિયોજિત કાવતરાનો ભાગ હોય એવું જ માનવાને કારણ રહે છે। હિંમતનગરમાં શાંતિ છે, હિંમતનગરનો ઇતિહાસ પણ શાંતિપૂર્ણ રહ્યો છે। જે ઘણા શહેરોનો જે કોમ્યુનલ હિસ્ટ્રી હોય છે એ પ્રકારનો કોમ્યુનલ હિસ્ટ્રી હિંમતનગરનો નથી। ક્યારેક નાના મોટા બનાવો ભૂતકાળમાં બન્યા હશે, તો તમામને મારી અપીલ છે, બંને કોમના આગેવાનોને, રાજકીય આગેવાનોને, કે હિંમતનગરને આપણે એની શાંતિ માટે જે પ્રખ્યાત છે એવું શાંત જ રહેવા દઈએ। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી અમારી છે, અને એ અંગે અમે જ્યાં જરૂર પડશે ત્યાં એકદમ કડક હાથે કામગીરી કરતા અચકાઈશું નહીં, અને શાંતિ જાળવી રાખવી અમારી ફરજ છે એ પણ અમે બજાવીશું। લોકોને પોલીસને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપવા અને શાંતિ રાખવા અમારી ખાસ